તળાજા નજીક આવેલ કોટના ગેટ પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોકડીથી તળાજા શહેરમાં આવવાના રસ્તા પર કોટ બિલ્ડિંગના ગેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા. આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે. જ્યારે પણ વરસાદ થાય ત્યારે અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાય છે. વકીલ મંડળ સહિતના કોર્ટના કામકાજ અર્થે આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા. તેવી જ રીતે આજે ગઈકાલે થયેલા વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા. આ બાબતને લઈને ખાસ કરીને કોર્ટના કામકાજ અર્થે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ તેવી લોકોમાં અનેક ચર્ચાઓ. આ બાબતે એડવોકેટ જે કે દવેએ જણાવ્યું હતું કે આ પ્રશ્નને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્ર આ પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવે તેવું વકીલ મંડળ ઈચ્છી રહ્યું છે. કોર્ટના ગેટ પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાતા એડવોકેટ સહિતનાઓને મોટા વાહન મારફતે અંદર લઈ જવામાં આવ્યા હતા. ખાસ કરીને મોટરસાયકલ જેવા વાહનોને બહાર જ પાર્કિંગ કરવા મજબૂર બન્યા હતા. વધારે મુશ્કેલી તો સામાન્ય જનતાને જ ભોગવવી પડી રહી છે. રિપોર્ટ ધર્મશીભાઈ મકવાણા તળાજા. તળાજામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ વરસતા કોટ કંપાઉન્ડની આ હાલત છે. કોટમાં પક્ષકારો જઈ શકતા નથી, વકીલો જઈ શકતા નથી, અને આ બાબતે સરકારી વહીવટતંત્ર કોઈ રસ લે એવું તળાજા વકીલ મંડળ ઈચ્છે છે. અને આ જે મુશ્કેલીઓ પડી રહી છે એ મુશ્કેલીઓનો ત્વરંત ઉપાય કરે એવું તળાજાના તમામ વકીલો ઈચ્છે છે.